हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10। आज आपणे काव्य 7 भणवानुं छे। आनी आगळ आपणे 6 पाठ भणी चूक्या छीए। 3-4 पाठ तो आपणे क्लासमां ज लेवाई गयेला छे। 1-2 पाठ आपणे विडियो द्वारा लीधेला छे। हवे आजना लेक्चरमां आपणे काव्य 7 जेनुं हेडिंग छे सुभाषित कुसुमानी, एनो पहेला अर्थ जोईए तो सुभाषित सु एटले के सारू અને ભાષ એટલે બોલવું, બરાબર, જેને આપણે ગુજરાતીમાં સુવિચાર કહીએ। તો સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, એને વિગ્રહ કહેવાય। એને સુષ્ઠુ એટલે કે સારું, ભાષિતમ એટલે કે બોલાયેલું। તો સારી રીતે જે બોલાયેલું છે તે સુભાષિત કહેવાય, બરાબર। તો સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ તથા કુસુમાની, તો કુસુમ એટલે થાય પુષ્પ, બરાબર, કુસુમ એટલે ફૂલ પુષ્પ। તો અહીંયા આપણે જે વાત કહી છે કે બહુવચનનું રૂપ આપ્યું છે કુસુમાની એટલે, બરાબર, કુસુમ એટલે સિંગલ થયું, નપુસકલિંગ શબ્દ છે કુસુમમ કુસુમે કુસુમાની। તો કુસુમ એટલે પુષ્પ, પણ અહીંયા બહુવચન આપ્યું છે। શા માટે બહુવચન આપ્યું છે? તો કે કાવ્યમાં તમે જોશો તો 1-2 અને 2-થી વધારે શ્લોકો એમાં બતાવવામાં આવેલા છે, એટલા માટે બહુવચન વાપરેલું છે। હવે અહીંયા જે 7-7 શ્લોકો આપ્યા છે, બરાબર, એનો અર્થ એવો કર્યો છે કે જેમ કોઈ નાનું એવું પુષ્પ છે, એ નાનું એવું પુષ્પ આજુબાજુના વાતાવરણમાં જેમ સુગંધ ફેલાવી દે, એમ આ સુવિચારોરૂપી જે પુષ્પો છે તે આપણા જીવનમાં સુગંધ ફેલાવનારા હોય છે, એટલે કે આપણા જીવનને એક આદર્શ પૂરો પાડનારા હોય છે। તો એવા 7 સુભાષિત રૂપી પુષ્પપુંજ અહીં બતાવવામાં આવેલા છે કાવ્ય સ્વરૂપે, એટલે કાવ્યનું હેડિંગ આપ્યું સુભાષિત કુસુમાની, બરાબર। આગળ જોઈએ એની પ્રસ્તાવના, પહેલો પેરેગ્રાફ જોઈએ કે સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, અર્થાત સુષ્ઠુ એટલે કે સારી રીતે, ભાષિતમ એટલે કે કહેવાયેલું જે છે તેને કહેવામાં આવે છે સુભાષિત, બરાબર। મૂળ ધાતુ એમાં ભાસ છે, શું છે એ ઉપસર્ગ લાયગો છે, એનો અર્થ થાય છે સારું, બરાબર, સુસ્વાગતમ આપણે એવો શબ્દ વાપરતા હોઈએ, તો સારી રીતે તમારું સ્વાગત છે જે આપણી ઘરે અતિથિ બનીને આવ્યા છે, અથવા કોઈ જગ્યાએ જઈએ તો ત્યાં ડ્રોઈંગ કરેલું હોય, રંગોળી કરેલી હોય, સુસ્વાગતમ। તો એટલા માટે
સારી રીતે જે કહેવાયેલું છે તેને સુભાષિત કહેવામાં આવે છે. આગળ જોઈએ કે સંસ્કૃત ભાષામાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો બતાવવામાં આવેલો છે. અસંખ્ય એટલે કે હજારો લાખો કરોડો સુભાષિતો આવા રચાયેલા છે અને એનો એક સંગ્રહ કરવામાં આવ્યો અને એ ગ્રંથ આખો જે બન્યો એ ગ્રંથનું નામ આપવામાં આવ્યું સુભાષિત રત્ન ભાંડાગાર. શું નામ આપવામાં આવ્યું? તો કે સુભાષિત રત્ન ભાંડાગાર. બરાબર, આ રીતનો અલગ અલગ વિદ્વાનો, કવિઓ, પંડિતો, જે તે સમયના જે કોઈ પણ થઈ ગયા, એ બધાએ અલગ અલગ જે વિષયો ઉપર સુભાષિતોની એટલે કે આવા સુવિચારો રૂપી શ્લોકોની રચના કરી, એ બધી રચનાઓને એક સંગ્રહ કરવામાં આવ્યો અને જેને નામ આપવામાં આવ્યું સુભાષિત રત્ન ભાંડાગાર. તો આવો સંસ્કૃત ભાષામાં સુભાષિતોનો અખૂટ એક ખજાનો છે જે સુભાષિત રત્ન ભાંડાગાર તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યકારો એટલે કે જે સાહિત્યનું સર્જન કરે છે એ બધા, એટલે કે વિદ્વાનો, કવિઓ, પંડિતો, લેખકો, આ બધા એવું માને છે કે એક પંક્તિ આપી છે કે પૃથ્વીયમ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. જો આ સુભાષિતોને કોની સાથે સરખાવ્યા છે એ મહત્વનું છે. આમાં અહીંયા જે સાત શ્લોકો આપ્યા છે મિત્રો, એનો જો ગૂઢાર્થ આપણે ગ્રહણ કરીએ તો ઘણું બધું જીવનમાં આપણને પ્રાપ્ત થાય અને સારા આદર્શો, સારા મૂલ્યોનું આપણે જતન કરી શકીએ. એટલે એક પંક્તિ આપી કે પૃથ્વીયામ એટલે કે આ પૃથ્વી ઉપર, પૃથ્વીયામ સપ્તમી એક વચનનું રૂપ વાપર્યું. મૂળ શબ્દ છે પૃથ્વી અને એનું સપ્તમી એક વચન એટલે કે પૃથ્વીયામ, યામ પ્રત્યે. ત્રીણી રત્નાની, ત્રીણી એટલે કે ત્રણ, રત્નાની એટલે કે રત્નો, એવું કહેવા માંગે છે કે આ પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે જેમાં બે વસ્તુ એવી કીધી કે આપણા જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે અને એની સાથે એવી એક વસ્તુ જોઈડી કે જીવનને ઉન્નત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જીવનને શ્રેષ્ઠ પથ ઉપર કેમ લઈ જવું, યોગ્ય વ્યવહાર બધાની સાથે કેમ કરવો, યોગ્ય વાણી કઈ રીતે બોલવી, યોગ્ય વર્તન કઈ રીતે કરવું, તો આ બધું આપણને કોઈ બીજા નથી શીખવાડવાના મિત્રો. આવા જે સુવિચારો છે, આવા જે સુભાષિતો છે કે જેનો આપણે ગુદાર્થ જો ગ્રહણ કરશું, એને ઊંડો વિચાર કરીને આપણે અપનાવશું આપણા જીવનમાં, તો જ એ આપણા જીવનમાં સારી રીતે વણાઈ જશે. અન્યથા આપણે આવા ઘણા સુવિચારો દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ. હવે તો મીડિયા દ્વારા આપણે વોટ્સઅપ, ફેસબુક વગેરે એમાં પણ જોતા હોઈએ છીએ, પણ એ આપણે ખાલી જોઈને સીધું આપણું શટર ઉપર થઈ જાય છે. બરાબર, મોબાઈલનું શટર ઉપર કરી દઈએ છીએ, પણ એને ગ્રહણ કરવા એ આપણા વિચારોને આધીન છે. બરાબર, તો જલમ અન્નમ સુભાષિતમ કીધું એટલે કે જળ એટલે કે પાણી, તો પાણી વિના જીવન નથી. બરાબર, અન્ન એટલે કે ભોજન શરીરને રોગ પ્રતિકારક શક્તિ અથવા
શરીરમાં કોઈ રોગ ન થાય અને કોઈ પણ પ્રકારની નબળાઈ ન આવે એટલે વારંવાર એને પોષણ આપતું રહેવું, એટલે કે અન્ન. જેમ ટુ વ્હીલ ફોર વ્હીલમાં યથાયોગ્ય સમયે આપણે ઓઇલ પાણી કરતા હોય એનું ભક્ષ્ય છે, એનું ભોજન છે, એમ આપણે પણ દિવસમાં બે વખત જમીએ છીએ, બે વખત નાસ્તો કરીએ છીએ, બરાબર. તો ચાર વખત આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ, બરાબર, અને પાણી તો વારંવાર આપણે પીતા જ હોઈએ. આ બે વસ્તુની સાથે એક એવી વસ્તુ જોડી દીધી કે જે આપણા જીવનને ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ જાય છે અને આપણને અનેક પ્રગતિ કરાવે છે. તો સુભાષિત કીધું કે સારા વિચારો, તો સારા વિચારોને પણ આપણે જીવનમાં અપનાવવા જોઈએ. એટલે કીધું કે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. આગળ કીધું કે માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, ફરજિયાતપણું છે, આપણે ઉપવાસ, એકટાણા વગેરે વ્રત કરતા હોઈએ તો પણ આપણે જોઈએ છીએ કે અમુક દિવસ સુધી જ આપણે ઉપવાસ કરી શકીએ છીએ. ઘણા બધા આંદોલનો થતા હોય, આપણે જોતા હોઈએ કે એ ઉપવાસ ઉપર બેસી જાય, બરાબર. તો એ 15 દિવસ 20 દિવસ એથી વધારે ઉપવાસ થઈ શકે નહીં, બરાબર. તો એટલા માટે જેમ જળ અને અન્ન મનુષ્ય જીવન માટે અનિવાર્ય એટલે કે જરૂરી છે, તેવી રીતે આવા સુભાષિતો પણ આપણા જીવનમાં ફરજિયાતપણું છે. જો એ સુવિચારો આપણે અપનાવેલા હશે તો અનેક રીતે આપણે આપણા જીવનને શ્રેષ્ઠ ઉન્નતિના માર્ગ પર લઈ જઈ શકશું. એટલે કહેવામાં આવે છે કે આ જળ અને અન્નની સાથે સાથે સુભાષિત પણ આપણા જીવનમાં અનિવાર્ય છે. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ તો સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણે ઘણી વખત વાત કરતા જ હોઈએ છીએ લેક્ચરમાં કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ હજારો વર્ષોથી અડીખમ છે. વેદોની ઉત્પત્તિ સાથે આપણી સંસ્કૃતિને જોડવામાં આવેલી છે. જેમ જ્યારે વેદોની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણી સંસ્કૃતિ બતાવવામાં આવેલી છે, એટલે કે વેદોના અમુક જે ઉપદેશો છે મંત્રોરૂપી, એ મંત્રરૂપી અર્થમાં પણ અનેક જીવનના શ્રેષ્ઠ ઉપદેશોની ચર્ચા બતાવવામાં આવેલી છે, બરાબર. કે જીવનને કઈ રીતે ઉન્નત બનાવવું. તો આ જે સંસ્કૃતના સુભાષિતો છે એ માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત નથી કરતા, એનાથી આગળ કહે છે, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. આપણે જોઈએ છીએ કે વારંવાર 15 દિવસે, મહિને દીએ, 2 મહિને આપણે કોઈને કોઈ વ્રત, ઉપવાસ કે પછી કોઈ એવો ઉત્સવ આપણી સંસ્કૃતિમાં જોડાયેલો છે. જેમ કેમ
ગુરુ પૂર્ણિમાથી ઉત્સવની શરૂઆત થાય, ગુરુ પૂર્ણિમા આવે. ગુરુ પૂર્ણિમા પછી નાના બાળકો જે દીકરીઓ છે એના વ્રત આવે, મોડાકાત છે, અવ્રતજી વ્રત છે, આ બધા વ્રત આવે. આ બધા વ્રત જાય એટલે રક્ષાબંધન આવે, રક્ષાબંધન જાય અને સાતમ આઠમ આવે, ગણપતિજી આવે, દિવાળી આવે, મકર સંક્રાંતિ આવે, હોળી આવે, બરાબર. આમ ક્રમશઃ મહિને દીએ બે મહિને કોઈને કોઈ આવા ઉત્સવો, કોઈને કોઈ આપણી આ જે સંસ્કૃતિ સાથે વણાયેલી જે બાબતો છે એ આપણે ઉત્સવ સ્વરૂપે ઉજવીએ છીએ. એમાં તમે હું આપણે બધા સહભાગી થઈએ છીએ, બરાબર. તો એમ આ બધી વસ્તુ છે એ આપણી સંસ્કૃતિની ઓળખ કરાવે છે, બરાબર. આપણા માટે મહત્ત્વનું રહી ગયું નવરાત્રિ, બરાબર. પછી નવરાત્રિ આવે, નવરાત્રિના 10-15 દિવસ પછી તરત દિવાળી આવે, બરાબર. તો આ આપણે આ બધી વસ્તુ સાથે જોડાયેલા છીએ, વણાયેલા છીએ, અને એ જ વસ્તુ આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિની ઓળખ કરાવે છે. તો સમય મુજબ એમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા નવા રીત રિવાજો પોતપોતાની રીતે બધાએ ઊભા કરેલા છે, બરાબર. નવરાત્રિ છે તો માતાજીના ગુણગાન ગાવાની વાત છે, પણ હાલના સમયે આપણે જોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ મોટા મોટા પાર્ટી પ્લોટોમાં પિક્ચરના ગીતો, શેર શાયરીઓ વગેરે દ્વારા આપણે ડાન્સ કરીએ છીએ, નહીં કે નાચીએ છીએ, ગરબા લઈએ છીએ એમ ના કહી શકાય, બરાબર. નાચીએ છીએ, ડાન્સ કરીએ છીએ, એમાં તમે હું આપણે બધા આવી જાય, કારણ કે સમય એ પ્રકારનો છે અને સમયની સાથે આપણે ચાલવું જરૂરી છે, બરાબર. તો આગળ જોઈએ કે પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. તેનું કોઈ સ્થળ નથી, તેનો કોઈ સમય નથી, એને કોઈ પણ પ્રકારનું બંધન નથી, અને આપણને અનેક રીતે કોઈને કોઈ આપણી ઉપર નાની મોટી મુશ્કેલી આવી હોય તો આવા સુવિચારોરૂપી ઉપદેશ દ્વારા આપણને માર્ગદર્શન મળતું રહે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે કે મનુષ્યના જીવનમાં સારા મૂલ્યોની પ્રાપ્તિ થાય, એટલા માટે આવા અભ્યાસના પાઠ દ્વારા આપણને આવા ઉપદેશાત્મક શ્લોકો, મંત્રો, એવી કોઈ કથાઓ બતાવવામાં આવે છે કે જેનાથી આપણને સારા ઉપદેશો, મૂલ્યોની પ્રાપ્તિ થાય. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. આપણું જીવન, આપણું ચારિત્ર્ય આપણે પોતે જ બનાવીએ શ્રેષ્ઠ, એ બાબત માટે આ વસ્તુ અતિ ઉત્તમ છે. જો એમાં લખેલું જ છે ચોખ્ખું કે વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. સંગ દેવો રંગ આપણે એવી કહેવત સાંભળતા હોઈએ, તો જેવા મિત્રોનો આપણે સંગ કરશું એવું આપણામાં છૂટેવ કે કુટેવ આવશે. સારી બહેનપણી હશે કે સારો કોઈ મિત્ર હશે, તો જેવા આપણા મિત્રો હશે એવી છૂટેવ અથવા કુટેવ આપણામાં હશે. પણ આ સુભાષિતોને, આવા સુવિચારોને જો આપણે મિત્ર બનાવીએ તો આપણા સમગ્ર જીવનનું ઘડતર કરનાર આ મિત્રની સમાન આપણને ઉપયોગી છે.
सहायक बने छे। अगर कहे छे के जीवन में जे ग्रहण करवा योग्य बाबतो छे तेमनु अनुसरण करवा थी मानव ने केवी रीते सुख अने आनंदनी अनुभूति थई सके तेना सरस मजाना उदाहरणों पण आ सुभाषितो द्वारा पूरा पाड़वामां आव्या छे कि आपणे केवी केवी बाबतो ग्रहण करवी जोईए, एनुं अनुसरण कई रीते करवुं, एमांथी शुं आपणे ग्रहण करवुं, शुं लेवुं अने ई द्वारा कई रीते आपणे सुखनी प्राप्ति करी शकीए। अत्यारे आपणे जोईए छीए कि कोई पण जगतमां जेटला पण मनुष्य छे अथवा जेटला पण घर छे, बराबर, ई गरीबनुं घर होय કે મધ્યમ વ્યક્તિનું ઘર હોય કે અતિશય પૈસાદાર વ્યક્તિનું ઘર હોય, બરાબર, આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે આ બધા જ મનુષ્યોમાં અનેક પ્રકારના સુખ પણ છે અને અનેક પ્રકારના દુઃખ પણ છે। માનસિક, શારીરિક અને આર્થિક ત્રણ પ્રકારના જે આધિ વ્યાધિ ઉપાધિ જે કહેવામાં આવી છે, બરાબર, દુઃખ કહેવામાં આવ્યા છે, એ જગતના બધા જ મનુષ્યોને કોઈને કોઈ સ્વરૂપે સુખ છે તો સામે એટલું દુઃખ પણ છે। સાવ ગરીબ વ્યક્તિ હશે તો એને પણ સુખ હશે જ અને સાથે સાથે એને દુઃખ પણ હશે। મધ્યમ પ્રકારનો વ્યક્તિ હશે તો એને પણ સુખ હશે અને દુઃખ પણ હશે। એવી જ રીતે અબજો ખરવો પતિ હોય, હજારો નોકરો કામ કરતા હોય, સુખ એને પણ સુખ હશે અને સામાન્ય માણસ અને ગરીબ માણસ કરતાં વધારે દુઃખ હશે। આ તમે માર્ક કરજો, બરાબર। ભલે એની આર્થિક પરિસ્થિતિ સદ્ધર છે, એની પાસે પૈસો ખૂબ છે, આર્થિક રીતે એ ખૂબ જ સુખી છે, પણ માનસિક, શારીરિક અથવા અન્ય કોઈ પ્રકારે એ દુઃખી વધારે હશે, બરાબર। તમે નવમામાં કદાચ એક પાઠ ભણ્યા હશો, સંતોષવાળો, રાજા ભોજ અને યુવક વચ્ચેનો જે સંવાદ થાય છે એમાં આપણે જોયું હતું કે સંતોષ હોય તો આપણે સૌથી સુખી છીએ। એમ જીવનમાં આપણે બધી બાબતોમાં સંતોષ રાખવો જોઈએ કે જેનાથી આપણને સુખની પ્રાપ્તિ થાય। તો અહીં ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા બતાવવામાં આવેલી છે। સુવિચારોના વાક્યો કે શ્લોક એક બે લીટીના જ હોય છે અથવા બે ચાર શબ્દોમાં પણ ઘણા એવા સુવિચાર હોય છે। જેમ કે આપણે એક ઉદાહરણ લીધું ને કે સંગ એવો રંગ, ત્રણ જ શબ્દો છે, બરાબર, અડધી લીટી પણ ન થાય, બરાબર। તો એમાં આપણે જો એને અપનાવીએ અને એનો ઊંડાણપૂર્વક આપણે વિચાર કરીએ, અભ્યાસ કરીએ, તો કેટલા બધા ઉદાહરણો આપણને આપણા જીવનના આપણી નજર સામે તરતા થઈ જાય મિત્રો, બરાબર। કે સંગ એવો રંગ, આ વાતને લઈને આપણે વિચારવા બેસીએ તો આપણે સમજણા થયા ત્યારથી લઈને અત્યાર સુધી આપણે આપણી નજર સમક્ષ વિચારમાં ને વિચારમાં એવા અનેક ઉદાહરણો આપણી સામે આવી જાય, બરાબર। એ એક નાની સુવિચાર કે કહેવતને લઈને એમ અહીંયા તો બે લીટીના શ્લોક આપ્યા છે, બરાબર, તો એ નાના વાક્યો દ્વારા મોટી વાત કહેવાની અહીંયા ખાસિયત બતાવવામાં આવી છે। એના પછી આગળ જોઈએ આપણે એના પછીના પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું અહીંયા
ત્રીજા પેરેગ્રાફમાં આ વાત એવી કીધી છે કે અલગ અલગ જે સાત શ્લોકો આપ્યા છે એનું ટૂંકમાં આપણને અહીંયા વાત રજૂ કરવામાં આવી છે. તો આ પેરેગ્રાફ દ્વારા આપણે સાતે સાત શ્લોકોની ટૂંકમાં પ્રસ્તુતિ જોઈ લઈએ, વિસ્તારથી પણ આપણે પ્રસ્તુતિ જોઈ લઈશું. પ્રસ્તુત પાઠમાં સાત સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં પહેલું સુભાષિત જે છે, પહેલો શ્લોક, એમાં વાત કરવામાં આવી છે કે સજ્જનોના વચનોનું મૂલ્ય. બે પ્રકારના વ્યક્તિ, એક સજ્જન અને એક દુર્જન. તો આપણા વિચારો દ્વારા આપણે કઈ બાબતને ગ્રહણ કરવી એ આપણા ઉપર આધાર છે. એટલે આ પહેલા શ્લોકમાં સારા વ્યક્તિના વચન અને એના દ્વારા બોલાયેલા વચનનું ભાર કેટલો હોય છે, એનું મૂલ્ય કેટલું હોય છે. બીજો શ્લોક જે છે, જેમાં વૃક્ષની ઉપયોગિતા બતાવવામાં આવી છે કે આપણા જન્મથી લઈને આપણા મૃત્યુ સુધી વૃક્ષની ઉપયોગિતા શું છે, બરાબર કઈ કઈ રીતે આપણને વૃક્ષ ઉપયોગી થાય છે. આ બીજો શ્લોક છે એ આપણો અર્થવિસ્તાર સ્વરૂપે પણ છે. એટલે નવનીતમાં કાવ્ય સાતના વિશેષ પ્રશ્નોત્તરમાં તમને અર્થવિસ્તાર સ્વરૂપે પણ આપેલો હશે, અથવા સ્વાધ્યાયના પ્રશ્નમાં પણ આપેલો હશે. અહીંથી પણ આપણે લીથો આપશું, બરાબર. ત્રીજો શ્લોક છે એમાં બહુ સરસ મજાની વાત કીધી છે કે પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, બરાબર. અનેક પ્રકારના પ્રયત્ન પછી આપણામાં સારા ગુણોની પ્રાપ્તિ થાય છે. પરબારું આપણને જેમ કંઈ બધું મળી નથી જતું, આપણે વિચારી કે મારી પાસે આ વસ્તુ આવી જાય, એ તાત્કાલિકપણે વિચાર્યા ભેગી આપણી પાસે આવી નથી જવાની, બરાબર. એમ સારા ગુણોની પ્રાપ્તિ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે, બરાબર. તો એમાં પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ વાત સમજાવવામાં આવી. ચોથા શ્લોકમાં કીધું કે અસ્થિર વ્યક્તિથી થતી હાનિ, અસ્થિર ચિત્તવાળી, એટલે કે મૂર્ખ હોય, ગાંડાપણું હોય, બરાબર, અથવા જેનો મગજ કામ ન કરતો હોય, મગજ મેટ આપણે જેને કહીએ, તો એવા વ્યક્તિ સાથે જો આપણો સંગ થતો હોય તો એ ક્યારેક ને ક્યારેક આપણને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મૂકી દે છે. એટલે એવા વ્યક્તિથી થતી હાનિની વાત કરવામાં આવી છે. એના પછીનો જે શ્લોક છે, શ્લોક નંબર 5, કે જે આપણે અર્થવિસ્તારનો શ્લોક છે, જેમાં વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, કે કોઈ પણ વ્યક્તિ આપણા માટે અજાણ્યો છે અથવા જાણીતો છે, કોઈ પણ છે, તો એ વ્યક્તિને કયા એવા ગુણો દ્વારા આપણે એને ઓળખી શકીએ, આપણે એની પરીક્ષા કરી શકીએ, બરાબર. અજાણ્યો છે તો પણ ભલે, અને જાણીતો હોય તો પણ ભલે, તો આપણે કઈ રીતે એને ઓળખવો કે એ આપણા માટે યોગ્ય છે કે નથી, એની સાથેનો વ્યવહાર આપણા માટે યોગ્ય છે કે નથી, એની સાથેનું બોલવું, એની સાથે રહેવું, તો એ 5મા શ્લોક દ્વારા એક ઉદાહરણ સુવર્ણનું લીધેલું છે. અને સુવર્ણની જેમ પરીક્ષા કરવામાં આવે એમ વ્યક્તિની પણ પરીક્ષાના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે કઈ રીતે આપણે એને ઓળખી શકીએ. એના પછીના 6ઠા શ્લોક, કે જે આપણો શ્લોક પૂર્તિનો શ્લોક છે, જેમાં મહાપુરુષો જે કોઈ પણ થઈ ગયા, બરાબર, જે પોતપોતાના જીવનમાં અનેક આપણી જે સંસ્કૃતિ ને લઈને પોતાના જીવનમાં એણે
ચારિત્રે ઘડતર કર્યું અને આપણને બધાને પણ ઉપદેશ આપ્યા એવા મહાપુરુષોના જે અનુકરણીય ગુણો કે જેનું આપણે અનુકરણ કરવું પડે. આપણે અત્યારે કહેતા હોય ને કે અત્યારે આંધળું અનુકરણ થઈ રહ્યું છે પશ્ચિમી સંસ્કૃતિનું, બરાબર. તો મહાપુરુષોના અનુકરણીય ગુણો કોઈ એક, જેમ કે વિવેકાનંદ છે, તો વિવેકાનંદના જે ગુરુ હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ, કે જે મહાકાલી માતા સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરી શકતા, બોલો, એ વ્યક્તિને પછી શું ઘટે? આપણે હાલના સમયમાં માતા પિતા સાથે આપણે ફેસ ટુ ફેસ ઘણા બધા વાત નથી કરી શકતા. ઘણું બધું આપણામાં અંદર છુપાયેલું હોય એ આપણે એને કહી નથી શકતા. જ્યારે રામકૃષ્ણ પરમહંસ, કે જે વિવેકાનંદજીના ગુરુ હતા, એ મહાકાલી માતા સાથે ફેસ ટુ ફેસ વાત કરી શકતા, એ આપણે અનુભવ હજી 100-200 વર્ષ પહેલાંનો જ છે, બરાબર. આપણે હજારો વર્ષોની વાત નથી કરતા, 100-200 વર્ષ પહેલાંની વાત કરી. એવા જ ઘણા ઉદાહરણો આપણે, જલારામ બાપા છે, બજરંગદાસ બાપા છે, બરાબર, આ બધાને આપણે ગુણગાન સાંભળતા હોઈએ, એમના જીવન કવનની વાતચીત આપણે કોઈની પાસે સાંભળીએ, તો આપણને આશ્ચર્ય થાય કે ખરેખર કોઈ એવી વસ્તુ છે, કોઈ એવું તત્વ છે કે જેનાથી આપણને ઘણી બધી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે, બરાબર. એના પછીના છેલ્લા શ્લોકમાં કહેવામાં આવ્યું કે ધૈર્યવાન માણસના સ્વભાવનું વર્ણન, બરાબર. ધીરજ રાખીને જે વ્યક્તિ અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે એવા વ્યક્તિનો સ્વભાવ ધૈર્ય ધીના હિ સાધવ, એવી એક પંક્તિ છે કે સાધુ પુરુષોમાં અતિશય ધીરજ હોય છે. ઉતાવળે આંબા ન પાકે, આપણી એક કહેવત છે, અને બીજી કહેવત છે ધીરજના ફળ મીઠા, બરાબર. કોઈ પણ કાર્યમાં અતિશય ઉતાવળ કરશું તો એ કાર્ય આપણને સંપૂર્ણપણે ફળવાનું નથી, બરાબર. એટલે ઉતાવળે આંબા ન પાકે, એની જ્યારે સિઝન હોય ત્યારે જ આંબા દ્વારા આપણને કેરીની પ્રાપ્તિ થાય છે, અને એ સરસ મજાનું ફળ આપણે ઉનાળામાં ખાઈએ છીએ, બરાબર. એ આપણે ડિસેમ્બરમાં લેવા જાય, આંબે કેરી તોડવા જાય, કેરી હોય જ નહીં, બરાબર. અને સાથે સાથે બીજી કહેવત પણ વણાયેલી છે કે ધીરજના ફળ મીઠા, બરાબર. કોઈ પણ કાર્યમાં આપણે ધીરજતાપૂર્વક બહુ વિચાર વિમર્શ પછી કાર્યમાં આગળ વધશું તો સંપૂર્ણપણે આપણને એનો સફળતાનો શ્રેય પ્રાપ્ત થાય છે. તો આ 7 શ્લોકોમાં આવી અલગ અલગ ચર્ચા બતાવવામાં આવી છે. છેલ્લે બોધ સ્વરૂપે કહે છે કે આવતીકાલના નાગરિકો, બરાબર, વિદ્યાર્થીઓ જે છે એ આવતીકાલના નાગરિકો છે. આપણા દેશને, આપણા રાષ્ટ્રને, આપણા સમાજને અને આપણે પોતે કઈ રીતે ઉચ્ચ લઈ જવું, બરાબર, એ માટે આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદગુણો તેમજ જીવન કૌશલ્યનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો અહીં પ્રસ્તુત કરવામાં આવેલા છે. એટલે કે અહીંયા સુવિચારો રૂપી એક પુષ્પગુચ્છ, આપણે કેમ કોઈનું સ્વાગત કરીએ તો ઘણા બધા પુષ્પો એમાં ભેગા હોય અને એને પુષ્પગુચ્છ કહીએ, એમ અહીંયા સુવિચારો રૂપી પુષ્પગુચ્છ છે. ઘણા બધા સુવિચારો અહીંયા 7 શ્લોકો સમજાવવામાં આવ્યા છે, બરાબર. તો એ એક સુભાષિત પુષ્પપુંજ છે, અને એટલે હેડિંગ આપ્યું છે કે સુભાષિત કુસુમાની, સુભાષિત રૂપી
ફૂલો જેમ સામાન્ય એક નાનકડું ફૂલ વાતાવરણને સુગંધિત બનાવી દે એમ અહીંયા આ સુવિચારો રૂપી પુષ્પગુચ્છ છે એ આપણા જીવનને સુગંધિત બનાવી દે એવી ચર્ચા આ કાવ્યમાં બતાવવામાં આવેલી છે। આગળના લેક્ચરમાં આપણે પહેલા શ્લોકથી વિસ્તારપૂર્વક એની ચર્ચા જોઈએ। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।